श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे। स्वामी बात करी जे भगवान ने साधु ना महिमा की बातों करी तारा प्रश्न पूछो जे भगवान ने साधु ना महिमा की बात बहु बात करी तारा प्रश्न पूछो जे आओ महिमा नो साक्षात्कार केम थतो नथी। रात दिवस गम्मे त्या आपणे सत्संग करी तरह आ वातो तो करीए छीए पण केम साक्षात्कार केम थतो नथी तेनो उत्तर कर्यो जी। साक्षात्कार थाय तो छकी जवाय, तकलीफ आए एटले बधुं दिखावा लागे, બધું તો સાક્ષાત્કાર થાય એને કોઈ દોષ ના રહે અને બધું ઠાળે પડે ત્યારે આ બીજું દોષ નીકળે। હા, ભલે પોતામાં દોષ ના હોય પણ એટલે સાક્ષાત્કાર થાય એટલે સાક્ષાત્કાર થાય તો છકી જવાય। માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે અને મહિમા વૃદ્ધિ પમાડે છે। જે હેસ્ટ મેક્સ વેસ્ટ એવું કહેવાય છે કે બધું ઉતાવળે બધું થાય એ બગડે, પણ ધરબી ધરબીને જ્ઞાન આ ધીરે ધીરે આપે છે અને અંતર જીવમાં ઉતરે છે એટલે બીજો કોઈ દોષ બહાર આવે નહીં। ને જેમ ફળ પુષ્પ વૃદ્ધિ પામે છે તેમ થાય છે, એ ભગવાને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે। હવે આ ફળ ફૂલને બધી ધીરજ આપી છે તો આ ભગવાન ઉતાવળા કેમ થાય એ બધું જાણે છે અને બધું જેમ ઘટે એમ થવાનું છે। તમે ઉતાવળ કરો તો એ કાંઈ ના થાય અને ઉતાવળ કરે બધું બગડે છે। સ્વામીએ કહ્યું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે ભગવાન ને જરાય તજાય નહીં, ભગવાનને ચોંટી રહે। પણ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિમાં કંઈ પોલ હોય થોડુંક પણ ઘણું તે એમાં દેશકાળ લાગે ખરા, ઘણે તાત્કાલિક ના લાગે પણ એમાં કાચું રહે એટલે 100% ના થાય, 95% થાય, 98% થાય જે થાય પણ કાચું રહે। એ ભગવાને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે। તમે ગમે ઉતાર કરો તો ભગવાન જે ઘટે એમ કરે છે, એમને બધું આવડે છે। ને ઠામકું આપે તો ગાંડા થઈ જવાય, ઠામકું આપે એકદમ કીડીને કર્ણ હાથીને મણ એવું કરી નાખે, બધું એક સામટા આપી દે જેને 5 આપવાનું હોય એને સીધા 5 લાખ આપી દે એવું થાય। મહારાજ કે બધું બગડે એટલે સ્વામી આ વાત કરી ભગવાનને સાધુના મહિમાની બહુ વાત કરી તે પ્રશ્ન પૂછ્યો જે આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી। મહારાજે બધું સ્વામીએ બધું કારણ બતાવ્યું કે
ધીમે ધીમે બધું થવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ તો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છે, એથી આગું કેટલું કહીએ. તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કુબામાં જેમ હાથી બાંધે છે તેમ છે. કેટલી મોટી પ્રાપ્તિ છે, બધું ઊંઘમાં જાય છે. આ તો અનંત ભગવાન ભગવાન છે. સ્વામી પોતા માટે વાત કરે છે, શ્રીજી મહારાજ માટે નહીં. આ તો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ, એથી આગું કેટલું કહીએ. તે આપણા ઘરમાં જો આ તે આપણા ઘરમાં આવીને બેઠા છે, એનાથી થાય છે કે સ્વામી પોતા માટે જ વાત કરે છે. તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂવામાં જેમ હાથી બાંધે છે તેમ છે. તો મહારાજે કે કૂવામાં હાથી બાંધે એમ છે. શ્રીજીમાની વાત તો પરથી પર છે, હાથમાં આવે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આપીને પરાણે ભગવાન આવીને પરાણે આપણને વરગ્યા છે. ખરી ખરેખરી વાત છે. આપણે જો નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, ખોરી ખોઈને ખોરી વિસરવી ખપવારાની ખોટ રે. હવે તે વખતે તો ગુણાતીતાન સ્વામી પણ ઘેલાને કાંઠે હોઈ જતા એ કેટલો તો ખપતો હશે જ, પણ તોય નિષ્કુળાનંદ સ્વામી કે ખોરી ખોઈને ખોરી વિસરવી ખપવારાની ખોટ રે. એટલે ખપવારાની ખોટ, એટલે સ્વામી કહ્યું કે આપણે તો ભગવાનનો ખપ નથી. આપણે ગમે એટલું બધું ખપ દેખાડતો હોય પણ એ કંઈ ખપ ના કહેવાય. ખપ તો એક તાર થઈ જાય. આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પરાણે આપણને વરગ્યા છે. તે મહારાજ કે ભૂત વર્ગે છે તે પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું? ભૂત પણ જેને વર્ગે એને તાય તોબા કરી નાખે, છોડે જ નહીં. એટલે તો મહારાજ કહે કે આ ભૂત મૂકતું નથી તો અમે કેમ છોડીએ. એવા ભૂત વર્ગે છે તે પણ નથી મૂકતું તો અમે કેમ મૂકશું? સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાન જીવના ગુના સામું જોતા નથી. તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે છે હું ગુનેગાર છું, તો તેના ગુના ભગવાન માફ કરે છે. હવે કેટલાય ગુના માફ કરે, કેટલાય આપણને આપણા ગુનાની ખબર નથી. આપણે ગુના કેટલા બધા થાય છે, પણ એ ભગવાન બધા માફ કરે છે. અને ખરેખર જે સ્તુતિ કરીને ભગવાનને અરજ કરે મારા ગુના માફ કરો, તો ભગવાન અવશ્ય માફ કરે છે. એમને મેં બધા ગુના માફ કરે જ છે, પણ તોય સ્તુતિ કરીને કરે તો ભગવાન મારે ખૂબ માની લે છે અને તાત્કાલિક ત્યાં ગુનો માફ કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, અમને તો એક જન્મ મરણના રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. જો સ્વામીને 1 થી 10 સુધી ગણતા આવડે નહીં, એમાં એવું તો પણ જન્મનો રોગ ટાળતા હોય. કોઈ કહે કે ભાઈ મને પાટાપિંડી આવડતી નથી, પણ FRCS હોય તો એમાં બધું શું બાકી રહે. તો એવી સ્વામીએ વાત કરી કે અમને એક જન્મનો રોગ ટાળતા હોય, બીજું આવડતું. બીજું જોઈએ શું? જન્મનો રોગ ટાળતા એ
ये रोग से अनंत अनंत काल से अपने वर्गियों से जन्म मरण जन्म मरण जन्म चैलेंज करे से। तो स्वामी कह के ये जन्मन रोग टाड़ता आड़े से बीजू बधू आवड़े के ना आवड़े पन बोला कितनी मोटी बात थी गई। एटले पन आपने सामान्य पने ले ली वाची जाइए अने पास ऑन करिए क्या जन्मन रोग टाड़ पन हमारे विचार करिए तो शू बाकी रहे क्योंकि अनंत काल थी जीव ने आ जन्मरण रोग लागू पड़ो छे एमां तो कोई मुकायो नहीं कोई मुकायो नहीं। एक तो महाराज स्वामी पृथ्वी पर आया अने एमना एमने वड़े ज आ जन्मनो रोग टड़ेवो छे बाकी कोई रीते टड़ेवो नहीं। ठेठ पाताळ थी प्रकृति पुरुष सुधी बधा मायाना गर्भमां छे मायाना पेचमां छे એટલે માયા એટલે આ જન્મરણ જન્મરણ તો થયા જ કરે। તો શ્રીજી મહારાજ અને ગુણાતન સ્વામી બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે જ આ રોગ ટાળી શકે એમ છે। સ્વામિનારાયણ હરે સ્વાઈ વાત કરી જે સર્વ પ્રકારની આશક્તિ ટળી જાય તો આ લોકને આ દેહ તે ગમે નહીં ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા। જો સર્વ પ્રકારની આશક્તિ ટળી જાય કોઈ કોઈ ક્યાંય બંધાય નહીં કંઈ એવું થઈ જાય તો મહારાજે કહ્યું કે બીજો શું થાય સર્વ પ્રકારની આશક્તિ ટળી જાય તો આ લોકને આ દેહ ગમે નહીં। તો આ દેહ ગમે નહીં તો દેહમાં આવું કેમ અને મુક્તને પણ મારા જન્મ ધરાવે છે તે એને તો આશક્તિ છે જ નહીં તે આવે કેમ દેહમાં પણ મહારાજની મરજી ઈચ્છા પ્રમાણે બધું કરે તો મુક્તો પણ આ દેહ ધરીને આવે છે બીજાના કલ્યાણ માટે એનું તો કોઈ બાકી છે નહીં। સર્વ પ્રકારની આશક્તિ ટળી જાય છે તો આ લોકને આ દેહ તે ગમે નહીં ને આ લોકમાં રહેવું પણ ગમે નહીં। જેમ ચિતરી ચડે બધી આ છી છી થાય આ લોકનું આ એકાંતિકના મતે પણ અનંત કોટી બ્રહ્માંડનું સુખ છે તે વિષ્ટા તેની વિષ્ટા ને તેની વિષ્ટા એમ મનાય છે। તો જો આજે આવી રીતે ટળી જાય બધા બધું ફેસલો થઈ જાય તો આ લોકમાં રહેવું ગમે જ નહીં। ભગવાન મુક્તોને લાવે છે પણ ગમે નહીં પણ એ તો જ્ઞાને કરીને સમજણે કરીને નિર્લેપ રહે છે। સર્વ પ્રકારની આશક્તિ ટળી જાય તો આ લોકને આ દેહ તે ગમે નહીં ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા અને આ લોકમાં રહેવું તો મહારાજ સ્વામીનું કેટલું દુઃખ થતું હશે આપણે વિચાર કરીએ તો કાદવમાં રહેવું પડે એના જેવું થાય મહારાજ એકાલિંગ મતે વિષ્ટાની વિષ્ટાની વિષ્ટા હવે એ એવું હોય તો કેવી રીતે ગમે તો એને આપણને ગમે છે આપણે એટલે આપણે બધી ખોટ છે પ્રાપ્તિની વાત સમજાઈ નથી। તે ઉપર પ્રશ્ન પૂછ્યો જે આશક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ કરવું હવે આશક્તિ આ લોકમાં આવ્યા આશક્તિ રહે છે તેનું કેમ કરવું પછી તેનો ઉત્તર કર્યો છે એ દુઃખ સારું છે એ દુઃખ સારું કરે છે કેમ જે નિર્માની રહેવાય અને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે ને દેહનું રૂપ તો
ગામ ફરેણીમાં સુરા ખચે કાન દેખાડ્યો તે ભેગી ઉલટી થઈ તેમ બીજાને થાય દેખાય તો એવું થાય. આ બધું લાર્જ સ્કેલમાં બધું જે આપણે ઓર્ડિનરી ભાવે બધું કરીએ છીએ એટલે એમાં બધું સરખું રહે છે ચાલે, પણ સુરા ખચરને કાનુરૂપ દેખાડ્યું ભેગી ઉલટી થઈ તો બધાનું આપણે આપણું આ પેટ ચીરે અને દેખાડે તો બધું કેવું બધું થાય, લોહીને કફને બધું વિષ્ટાને બધું દેખાય. એટલે આ ઉપરથી ઢાંકી રાખી છે આ રેશમની કોથળીથી એટલે બધું સારું છે, નહીં તો અંદર તો બધું ભયંકર છે. એ દુઃખ સારું કરે છે, એ આશક્તિ છે. આશક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ કરવું, આશક્તિ તો રહે છે અને એનું દુઃખ પણ થાય છે, નથી થતું એવું નહીં. અજ્ઞાની હોય એને દુઃખ ના થાય, પણ જ્ઞાની હોય, આપણે તો સત્સંગ થયો છે એટલે જ્ઞાન પણ છે, આશક્તિ રહે છે એ અને દુઃખ પણ થાય છે. પછી તેનો ઉત્તર કર્યો છે એ દુઃખ સારું કરે છે, એ ગમે એમ કરીને એ દુઃખ સારું કરે છે આપણા હિતમાં. એટલે આ બધું સામાન્યપણે રાખ્યું છે, તમે દુઃખી થાઓ અને બધી આ શક્તિ છે દુઃખ પણ થાય અને બધું રહે એ મારા કહેવું સારું જ છે. કેમ સારું છે તો જે નિર્માની રહેવાય, નિર્માની મોટા મોટી બધું બધું આ માન છે અને મન સાથે કનેક્શન છે, માન અને મન. એટલે મન જ્યાં સુધી છે ત્યાં સુધી તમારે માન આવવાનું છે. એ દુઃખ સારું છે, કેમ નિર્માની રહે ને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે. એટલે જો ભગવાન કરતા હશે ઠીક જ કરતા હશે, આપણે દોડધાપણ કરીએ ને બધું, પણ મારા ભગવાન કરે ઠીક જ કરતા હશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, વચનાવત વંચાઈને તેમાં બહુ વાત કરીને બોલ્યા છે. આવું જ્ઞાન તો સંગે કહીને કાળે કહીને થાય, જેમ વિદ્યા ભણે છે તેમ થાય, પણ અનુગ્રહ થકી ના થાય, જે કેવળ દ્રષ્ટિએ કરીને થાય જ નહીં. એ ભણવું પડે, સમાગમ કરવો પડે અને સમજણ બધી અવરી આડી અવરી સમજણ છે એ દૂર થાય અને પછી સુખ થાય. પણ માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. એટલે ટૂંકમાં જે સમજણ છે મોટું સાધન છે. સમજણ હોય એટલે બધું બેલેન્સ થાય અને આપણે દેહને આત્માને બધું બેલેન્સ થાય અને અંદર પણ બેલેન્સ થાય. વિશેષ જ્ઞાન જેમ જેમ વિશેષ જ્ઞાન થતું જાય એમ બધું એક સમજણથી જ બધું થવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, વચનામતની આખી પ્રતો પણ સત્સંગમાં સહાય કરે નહીં, એ તો પુસ્તક મૂકી મૂકીને પણ ચાલ્યા જાય છે, માટે સહાય તો આવા સાધુ કરશે. એટલે સાધુની એ ટૂંકમાં સાધુ એકાંતિક ભક્તો હોય એ સહાય કરશે, તમે બીજા કોઈ નહીં કરે.
એટલે સ્વામીએ તો આવા સાધુ કહ્યું, એટલે સ્વામી કહ્યું કે પોતાના મુખે પોતાનો વખાણ ન કરવા. પણ સ્વામી ના કહે તો કોણ કહે, કોણ કહે? મહારાજ આવીને કે મહારાજ તો કહ્યું છે પણ તોય સમજાવ્યું નથી, તો સ્વામીને કહેવું પડે. વચનાથની આખી પ્રતિ પણ સત્સંગ સહાય નહીં કરે, જો ખરે કરી નહીં કે તે તો પુસ્તક મૂકી મૂકીને પણ ચાલે જાય છે, તો પછી કરવું શું? એટલે માટે સ્વામી કહે કે માટે સહાય તો આવા સાધુ કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.